નમસ્તે મિત્રો, આજે આપણે પોઈન્ટવાળી સંખ્યાના સરવાળા બાદબાકી શીખીશું. સૌ પ્રથમ દાખલા નંબર 1, 4.2 + 3.6, તો આપણે એનો સરવાળો કરીશું. તો 4.2 + 0.2 મૂકીશું, આ બાજુ 6 અને આ બાજુ 3 આવશે. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 2 ને 6 8 અને 4 ને 3 7 થશે, તો જવાબ મળશે 7.8. દાખલા નંબર 2, 6.36 + 3.4, તો સૌ પ્રથમ લખીશું 6.36. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 4 છે એ 3 ની નીચે આવશે અને 3 છે એ 6 ની નીચે આવશે. 6 ની નીચે અહીં કંઈ નથી, તો આપણે 0 મૂકીશું અને સરવાળાની નિશાની. 6 અને 0નો સરવાળો 6 થશે, 4 ને 3 7, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 6 ને 3 9 થશે. પોઈન્ટ પછી 0 કેટલી ગમે એટલા 0 મૂકવામાં આવે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પણ પોઈન્ટના અંત પોઈન્ટ પછીની સંખ્યાના અંતે 0 મૂકાવવા જોઈએ. દાખલા નંબર 3, 7.4 + 20.45, તો સૌ પ્રથમ આપણે લખીશું 7.4 + પોઈન્ટની નીચે પોઈન્ટ, 45 છે આ બાજુ અને 20 છે 7ની નીચે 0 આવશે ને, આ રીતે ગોઠવાશે. 5ની ઉપર કંઈ જ અંક નથી, તો આપણે 0 મૂકી દઈશું. 0 + 5 = 5 થશે, 4 ને 4 8, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 7માં 0 નાખતા 7 થશે અને 2 ના 2, તો જવાબ મળશે 27.85. દાખલા નંબર 4, 6.18 + 2.36, તો 6.18 + 2, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 18ની નીચે 36 ગોઠવાશે. 8 અને 6નો સરવાળો કરતા 14 થશે, તો 14નો ચોગડો વધી આવશે 1. 1 ને 1 2 2 ને 3 5 થશે, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 6 ને 2 8, તો 8.54 થશે. દાખલા નંબર 5, 32.25 + 28.91, તો આપણે સરવાળો કરીએ. 32.25 + 28 છે 32ની નીચે, પોઈન્ટની જગ્યાએ જ સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. 91 છે 25ની નીચે ગોઠવાશે. 5 ને 1 6 થશે, એકમની બાજુએથી આપણે સરવાળાની શરૂઆત કરીશું. 2 અને 9 છે એનો સરવાળો કરતા 11 થાય છે, તો 11નો એકડો પછી પોઈન્ટ અને પોઈન્ટ પહેલાંની જે સંખ્યા 2 છે તેના ઉપર વધી મૂકવાની થશે. 2 અને 1 3 3 ને 8 11, તો 11નો એકડો વધી પડશે 1 3 ને 1 4 5 અને 6, તો જવાબ મળશે 61.16. આવી જ રીતે બાદબાકી કરીશું. દાખલા નંબર 6, 4.2 - 3.1, તો બાદબાકી લખીએ 4.2 - પોઈન્ટની નીચે પોઈન્ટ અને 3.1 લખાશે. 2માંથી 1 જાય તો 1, પોઈન્ટની જગ્યાએ જ પોઈન્ટ આવશે અને 4માંથી 3 જાય તો 1, તો જવાબ આવશે 1.1. દાખલા નંબર 7,
छेतालीस पॉइंट चार ओछा बत्रीस पॉइंट आठ। तो छेतालीस पॉइंट चार ओछा बत्रीस पॉइंट ने जगह पॉइंट अने त्यार पछी आवशे आठ। चार माथी आ बाजूथी गणतरी शुरुआत करवानी छे, चार माथी आठ न जाए तो आपणे लेशुं दस को चार ऊपर दस दसकाना अने छ माथी एक ओछो थशे तो मळशे पाँच। दस ने चार चौद, चौद माथी आपणे आठ बाद करीशुं तो छ वधे छे पॉइंटनी जगह पॉइंट। पाँचमाંથી છ ઉપર તો ચેકો લાગી ગયો છે, પાંચમાંથી બે બાદ કરતા જવાબ મળશે ત્રણ અને ચારમાંથી ત્રણ જશે તો એક, તો જવાબ આવશે તેર પોઈન્ટ છ। દાખલા નંબર આઠ, બેતાલીસ પોઈન્ટ ચાર ઓછા અઢાર પોઈન્ટ અઠ્યાવીસ। તો બેતાલીસ પોઈન્ટ ચાર ઓછા બેતાલીસ નીચે અઢાર પછી પોઈન્ટ અઠ્યાવીસ છે એ લખીશું। તો ચારની ઉપર કોઈ અંક આ બાજુ રહેતો નથી તો ત્યાં આપણે શૂન્ય લખીશું। શૂન્યમાંથી આઠ ન જાય તો આપણે દસ કો લેશું, ચાર પાસેથી દસ કો લેતા ત્યાં મળશે ત્રણ અને શૂન્ય ઉપર દસ આવશે। દસમાંથી આઠ બાદ કરતાં મળે છે બે, ત્રણમાંથી બે બાદ કરતાં મળશે એક પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ। બેમાંથી આઠ ન જાય તો ફરીથી દસ કો લેશું, ચાર ઉપરથી દસ કો લેતા ત્યાં વધશે ત્રણ અને બે ઉપર આવશે દસ। તો દસને બેનો સરવાળો બાર થાય, બારમાંથી આઠ બાદ કરીશું તો વધશે ચાર અને ત્રણમાંથી એક બાદ કરતાં વધશે બે, તો જવાબ મળશે ચોવીસ પોઈન્ટ બાર। દાખલા નંબર નવ, ત્રણસો પોઈન્ટ ચાર ઓછા બસો પચીસ પોઈન્ટ પચીસ। તો આપણે સંખ્યાને ગોઠવીએ કે ત્રણસો પોઈન્ટ ચાર ઓછા ત્રણસો નીચે બસો પચીસ ગોઠવાશે, પોઈન્ટની નીચે પોઈન્ટ અને ત્યાર પછી પચીસ લખીશું। તો પાંચની ઉપર કોઈ અંક નથી તો આપણે ત્યાં શૂન્ય મૂકીશું, કારણ કે પોઈન્ટ પછીને સંખ્યામાં છેલ્લે શૂન્ય મૂકતા કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી। ઝીરો પોઈન્ટ ચાલીસ ગયો તો પણ એનું મૂલ્ય એટલું જ રહે અને ઝીરો પોઈન્ટ ચાર ગયો તો બંનેનું મૂલ્ય સરખું જ રહે છે। શૂન્યમાંથી પાંચ નહીં જાય તો આપણે દસ કો લેશું, ચાર પાસેથી ત્યાં આવશે ત્રણ અને શૂન્ય ઉપર આવશે દસ। દસને શૂન્યનો સરવાળો દસ થાય, તેમાંથી પાંચ બાદ કરતાં જવાબ મળશે પાંચ, ત્રણમાંથી બે બાદ કરતાં જવાબ મળશે એક, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે અને પાંચમાંથી શૂન્ય નહીં જાય તો દસકો લેવા માટે આપણે તેના પાડોશી શૂન્ય છે ત્યાંથી આપણે ત્યાં નવ મૂકીશું અને ત્રણ પાસેથી દસકો લેશું, ત્યાં ત્રણમાંથી એક દૂર કરતાં એક ઓછો કરતાં બે વધશે અને શૂન્ય ઉપર દસ આવશે। તો દસમાંથી પાંચ જાય તો પાંચ વધશે, નવમાંથી બે બાદ કરતાં સાત વધે, બેમાંથી બે જાય તો શૂન્ય વધે, તો જવાબ મળશે પંચોતેર પોઈન્ટ પંદર। દાખલા નંબર દસ, ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પાસઠ ઓછા પંચાણું પોઈન્ટ એકસો પચીસ। અહીં આપણે લખીશું ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પાસઠ ઓછા પંચાણું છે એ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું અને પંચાણું પિસ્તાલીસની નીચે એકમ નીચે એકમ અને દસકની નીચે દસક ગોઠવાશે અને એકસો પચીસ છે પોઈન્ટ પછી પાસઠની નીચે ગોઠવીશું। એકસો પચીસમાં પાંચ ઉપર કોઈ સંખ્યા નથી તો ત્યાં આપણે શૂન્ય મૂકીશું અને બાદ બાકી કરીશું, શૂન્યમાંથી પાંચ ન જાય તો દસકો લેશું, પાંચ પાસેથી ત્યાં વધશે ચાર અને શૂન્ય ઉપર આવશે દસ, દસમાંથી પાંચ બાદ કરતાં મળે પાંચ, ચારમાંથી બે બાદ કરતાં મળશે બે, છમાંથી એક બાદ કરતાં મળશે પાંચ પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય મળશે, ચારમાંથી નવ ન જાય તો અહીંથી આપણે દસકો લેશું, ત્રણ પાસેથી ચાર ઉપર દસ આવશે અને ત્રણ ઉપર એક ઓછો કરતાં બે આવશે। દસને ચાર ચૌદ, ચૌદમાંથી નવ બાદ કરતાં
મળશે પાંચ, અને બેમાંથી શૂન્ય કંઈ નથી તો અહીંયા શૂન્ય લખી શકાય, બેમાંથી શૂન્ય બાદ કરતાં જવાબ મળશે બે, તો જવાબ મળશે 250.525. તો આવી જ રીતે દશાંશ ચિહ્નવાળી સંખ્યાના સરવાળા અને બાદબાકી કરી શકાય. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે, બાકીની સંખ્યા પોઈન્ટની આજુબાજુ એકમ દશકસો જે રીતે હોય તે રીતે ગોઠવવાની રહે છે.